કેશોદ પાલિકાએ પોતાની માલિકીના બાલ મંદિરમાં મીટિંગ યોજવા કલાકનો 500 રૂપિયાનો ચાર્જ નક્કી કરી નાખ્યો છે. આપને જણાવી દઈએ કે કેશોદ પાલિકા હસ્તકના બાલ મંદિરનો હોલ અને તેના પરિસરનો રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા કોઈ પણ ચાર્જ આપ્યા વગર એટલે કે વિનામૂલ્ય ઉપયોગ કરી કાર્યક્રમો યોજવામાં આવતા હતા. તેવા સમયે કેશોદના જાગૃત નાગરિક અલ્પેશભાઈ ત્રાંબડિયાને એક રાજકીય પક્ષે બેઠક યોજાતા પાલિકાની મિલકતનો વિનામૂલ્ય વપરાશ થતો હોવાનો મુદ્દો ધ્યાન આવ્યો હતો. આથી તેમણે પાલિકાને પત્ર લખી બે વિકલ્પો સૂચવ્યા હતા. તે પૈકી એક વિકલ્પમાં મિલકત વપરાશકર્તા માટે ચાર્જ વસૂલવામાં આવે તો પાલિકાને વધારાની આવક થાય તેવી માંગ રાખવામાં આવી હતી. આથી પાલિકા ચીફ ઓફિસરે ત્વરિત નિર્ણય લઈ કોઈ પણ રાજકીય કે સામાજિક સંસ્થા માત્ર મીટિંગ માટે જ ઉપયોગ કરી શકશે અને તે માટે કલાકના 500 રૂપિયા જેવી રકમનો ચાર્જ ચૂકવવાનો રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ વસૂલાતા ચાર્જ ભવિષ્યમાં બોર્ડ બેઠકમાં રિવાઇઝ થઈ શકે તેવું ચીફ ઓફિસર એમ વાઘેલાએ જણાવ્યું હતું. આ બાબતે જાગૃત નાગરિકે પાલિકાના ચાર્જ વસૂલવાના નિર્ણયને આવકાર્યો હતો અને આનાથી પાલિકાને વધારાની આવક થશે તે પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. કેશોદ નગરપાલિકાની માલિકીના હસ્તકનું બાળ મંદિર છે જે ગેરકાયદેસર ઉપયોગ થતા હોવાનું અત્રેની કચેરીને ફરિયાદ મળેલ હતી, જે અન્વયે કેશોદ નગરપાલિકાએ આજરોજ તેના કલાક દીઠના ભાવો નક્કી કરી અને જે કોઈ નાગરિકો કે કોઈ પક્ષ પાર્ટી કે કોઈ કંપની એજન્સી તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેનો કલાક દીઠનો દર નક્કી કરવામાં આવેલો છે અને આ બાળ મંદિર ફક્ત ને ફક્ત મિટિંગો જેવા કામ માટે જ આપવામાં આવશે તે રીતનું નક્કી કરવામાં આવેલું છે. તેનો હાલ પૂરતો કલાકનો 500 રૂપિયા જેટલો ચાર્જ નક્કી કરવામાં આવેલો છે અને આ પછી તેના ચાર્જ નક્કી કરવા માટે આગામી સામાન્ય સભામાં આ બાબતે ચર્ચા વિચારણા કરી જે પણ ચાર્જ નક્કી કરવામાં આવશે તે પ્રમાણે આ દરો રિવાઇઝ કરવામાં આવશે.